નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 યુનિટ 7 એટલે સ્ટાર્ટ સ્પીક ગયા વિડિયોની અંદર આપણે આ પાઠ ચાલુ કર્યો છે. હવે આપણે આગળ જોઈએ. એક વિદ્યાર્થીનો પ્રશ્ન હતો, જિજ્ઞેશનો પ્રશ્ન હતો. કોન્ફરન્સ છે, વિડીયો કોન્ફરન્સ, એની અંદર જિજ્ઞેશ પ્રશ્ન પૂછે છે કે મને આત્મવિશ્વાસની ઉણપ છે, મારો આત્મવિશ્વાસ કઈ રીતે વધે. એટલે ચંદ્રકાંત બક્ષી અને ડોક્ટર મિશ્ર શાહજી એને માર્ગદર્શન આપે છે. હવે આવે છે દિલ સાધુનો પ્રશ્ન, જોઈએ આપણે આગળ. જિજ્ઞેશ છે, થેન્ક યુ સર, એને ઉકેલ આપી દીધો. ડોક્ટરે એને સલાહ આપી કે તો દરરોજનું ટાઈમ ટેબલ બનાવ અને એને અનુસરવા પ્રયત્ન કર, એટલે તારા આત્મવિશ્વાસ છે એ વધશે. એટલે જિજ્ઞેશ કહે છે, થેન્ક યુ સર, જિજ્ઞેશ એ કહ્યું તમારો આભાર સાહેબ. એન્કર છે એટલે જિજ્ઞેશ વિલ બી એ કોન્ફિડન્ટ મેન. એન્કર છે એટલે પ્રવક્તા એ કહ્યું જિજ્ઞેશ વિલ બી, જિજ્ઞેશ બનશે એ કોન્ફિડન્ટ મેન, એક આત્મવિશ્વાસ વાળો માણસ. પ્રવક્તા કહે છે કે જિજ્ઞેશ હવે એક આત્મવિશ્વાસ વાળો માણસ બનશે. લેટ્સ લિસન ટુ ધ યંગ લેડી ઓન લાઈન. લેટ્સ લિસન, લિસન મીન્સ સાંભળવું. ચાલો આપણે સાંભળીએ. ટુ ધ યંગ લેડી, એક યુવાન છોકરીને ઓન લાઈન ફોન ઉપર. ચાલો આપણે ફોન ઉપર એક યુવાન છોકરીને સાંભળીએ. દિલસાદ છે એડા, એનું નામ છે દિલસાદ. દિલસાદ છે જો બેબીના છે ને સેડ વન થઈ છે. નમસ્તે સર, દિલસાદે કહ્યું નમસ્તે સાહેબ. આમ આમ દિલસાદ ફ્રોમ રાપર. આમ દિલસાદ, હું દિલસાદ છું ફ્રોમ રાપર. રાપરથી હું દિલસાદ બોલું છું. માય ફેસ ઇઝ ફુલ ઓફ પિમ્પલ્સ. પિમ્પલ્સ મીન્સ ખીલ. મોઢા ઉપર ખીલ નીકળે એ આ ઉંમરે નીકળે એટલે એનો પ્રશ્ન છે. ખીલ નો કે છે કે માય ફેસ ઇઝ મારા ચહેરા ઉપર ફૂલ ઓફ પિમ્પલ્સ, ખૂબ જ ખીલ છે. હાઉ કેન આઈ ગેટ રીડ ઓફ ધેમ. હાઉ કેન, કેવી રીતે આઈ ગેટ રીડ. રીડ મીન્સ છુટકારો મેળવવો. હું કેવી રીતે છુટકારો મેળવી શકું ઓફ ધેમ, એમનાથી. હું આ ખીલથી કેવી રીતે છુટકારો મેળવી શકું એનો પ્રશ્ન છે કે મને મોઢા ઉપર ખીલ થયા છે, મારે એ મટાડવા શું કરવું જોઈએ એવો પ્રશ્ન છે એનો. મિસ્ટર સાહેબ, વોટ હેવ યુ ડન સો ફાર. મિસ્ટર સાહેબ કહ્યું વોટ હેવ યુ ડન, ડન એટલે કરવો, ડુ એટલે કરવો, ને એનું ભૂતકાળનું રૂપ છે ડન. તે શું કર્યું ભૂતકાળ, સો ફાર, સો ફાર મીન્સ અત્યાર સુધી. તે અત્યાર સુધી શું કર્યું. દિલસાદ સાહેબ, આઈ અપ્લાઈડ વેરિયસ ક્રીમ્સ. દિલસાદ કહ્યું આઈ હેવ, જો શોર્ટ ફોર્મ આપેલું છે આઈ હેવ નો આઈ હી હો બન જાય. આપણે શોર્ટ ફોર્મ છે એ આખા બોલવાના નથી પણ એના શોર્ટ ફોર્મ બોલવાના છે આઈ હી હો. અપ્લાઈડ, અપ્લાઈડ મીન્સ લગાવવું. વેરિયસ, જુદી જુદી. વેરિયસ મીન્સ જુદું જુદું. ક્રીમ્સ, ક્રીમ. મેં જુદી જુદી ક્રીમ લગાવી બટ પરંતુ નથિંગ હેઝ વર્ક્ડ. નથિંગ એટલે કંઈ પણ નહીં, હેઝ વર્ક્ડ કામ લાગ્યું નહીં, પરંતુ કંઈ પણ કામ લાગ્યું નહીં. મેં ઘણી જુદી જુદી ક્રીમ લગાવી પણ એ કામ લાગી નહીં. મિસ્ટર સાહેબ, દિલ સાહેબ, ડોન્ટ વરી ટુ મચ. શ્રીમાન સાહેબ કહ્યું દિલ સાહેબ, ડોન્ટ વરી. વરી એટલે ચિંતા કરવી. ટુ, ટી ડબલ ઓ, ટુ એટલે પણ, મચ એટલે વધારે, વધારે પણ ચિંતા કરીશ નહીં. પિમ્પલ્સ આર કોમન એટ ધીસ એજ. પિમ્પલ્સ, ખીલ, આર કોમન. કોમન મીન્સ સામાન્ય. ખીલ સામાન્ય છે એટ ધીસ એજ. એજ મીન્સ ઉંમર. આ ઉંમરે ખીલ છે એ સામાન્ય છે, એની કઈ ચિંતા કરવાની જરૂર નથી. ડોક્ટર એવું કહે છે દે આર શ્યોર ટુ ગો. દે આર શ્યોર, શ્યોર મીન્સ ચોક્કસ. તેઓ ચોક્કસ ટુ ગો જતા રહેશે, તેઓ ચોક્કસ હોય જશે. એટલે ખીલ છે થોડો સમય લઈએ, આપણને ખીલ નીકળે એ સામાન્ય પ્રશ્ન છે. એ થોડી ઉંમર થાય એટલે એની મેળે જતા રહીએ. દિલસાદ છે એટલે બટ હાઉ. દિલસાદને પ્રશ્ન થાય છે પરંતુ કઈ રીતે જાય.
એક્શન. ડોન્ટ ગેટ કેરીડ અવે. કેરીડ અવે એટલે પ્રલોભાવવું. પ્રલોભાવવું એટલે લલચાવવું. લલચાવવું નહીં, બાય ધ એડ્સ, જાહેરાતથી. ટીવીમાં જે જુદી જુદી જાહેરાતો આવતી હોય લોભામણી હોય, એનાથી કંઈ બને નહીં. એટલે કે છે કે આવી જુદી જુદી જાહેરાતોથી લોભાવવાની જરૂર નથી. બેટર કન્સલ્ટ એસ ઇન સ્પેશિયાલિસ્ટ. બેટર, બેટર મીન્સ સારું, સૌથી સારું. કન્સલ્ટન્ટ, સંપર્ક કરવો, વાતચીત કરવી એ સ્કિન સ્પેશિયાલિસ્ટ. સ્કિન સ્પેશિયાલિસ્ટ મીન્સ ચામડીના જે સ્પેશિયલ હોય, ચામડીના ડોક્ટર. એટલે કે છે ડોક્ટર કે આવી જાહેરાતોથી લોભાવવાની જરૂર નથી. સૌથી સારી વાત એ છે કે ચામડીના જે સ્પેશિયલ ડોક્ટર છે, સ્પેશિયાલિસ્ટ, એને મળી અને વાતચીત કરવી એ વધારે સૌથી સારું છે. થેન્ક યુ સર, દિલસાદે કર્યું, તમારો આભાર સાહેબ. એન્કર સેડ ડોક્ટર શાહ, હિયર ઇઝ ધ અંતિમ ક્વેશ્ચન. પ્રવક્તાએ કહ્યું ડોક્ટર શાહ, હિયર ઇઝ, અહીંયા છે અંતિમ, અંતિમ વિથ એ ક્વેશ્ચન, એક પ્રશ્ન સાથે. પ્રવક્તા કહે છે ડોક્ટર શાહને કે ડોક્ટર શાહ, અહીંયા એક અંતિમ નામનો વિદ્યાર્થી છે, એના પ્રશ્ન સાથે હાજર છે. અંતિમ છે, ગુડ ઇવનિંગ સર. અંતિમે કહ્યું નમસ્તે સાહેબ. આમ અંતિમ ફ્રોમ કાવિઠા, આઈ એમ એનું શોર્ટ ફોર્મ. આમ હું છું અંતિમ ફ્રોમ કાવિઠા, હું કાવિઠાથી અંતિમ છું. તો વિદ્યાર્થી બહેનો, આજે આપણે અહીંયા આટલું રાખીએ. આજે અગ્ર શબ્દો છે, અગ્ર શબ્દો તમારે લખી લેવાના છે, અને આ પેરેગ્રાફમાંથી જેટલા પ્રશ્ન નીકળે એ પ્રશ્ન છે તમારે હોમવર્કમાં લખીને મોકલવાના છે. થેન્ક યુ.